સુરતના ઉધના વિસ્તારમાં ગઈકાલે ભંગારની દુકાન સામે જાહેરમાં બે લોકો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા। ઘટનાના પગલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની બાતમીના આધારે ધરપકડ કરી હતી, જેમાં ફિલ્મી સીન પણ સર્જાયા હતા, જેથી આરોપીઓને પકડવા જતા પોલીસની કારને પણ નુકસાન થયું હતું। સુરતમાં લૂંટફાટ મારામારી જેવી અનેક ઘટનાઓ સતત બની રહી છે, તેવામાં સુરતના ઉધના વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી, જેમાં બે બાઇક સવાર આવી અને જાહેરમાં ભંગારના ગોડાઉન માલિક જાવેદ નામના ઈસમ પર ફાયરિંગ કર્યું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। મહત્વની વાત છે કે આ ફાયરિંગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, જો કે ફાયરિંગ જેવી ઘટના જાહેરમાં થતાં આસપાસના વિસ્તારના લોકો ડરી ગયા, જેથી ઘટના ને પગલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી, જેથી પોલીસે બે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી। આ શોધખોળમાં સુરતના ઉધના પોલીસ તેમજ સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પણ જોતરાઈ હતી અને બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઝડપી પાડ્યા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ફાયરિંગ કરનારા બે લોકો સ્પોર્ટ્સ બાઇક સાથે ભીમરાડ ચેકપોસ્ટ પાસે ઊભા છે, જેથી તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે ત્યાં રવાના થઈ ગઈ હતી। જેવા આરોપીઓ પોલીસને જોઈ ગયા તેવી તુરંત બાઇક ભગાવી હતી અને ફિલ્મ સીન સર્જાયા હતા, જેમાં બાઇક સવાર આરોપીઓ દ્વારા પોલીસની કાર સાથે ટક્કર મારી હતી અને ટક્કર એટલી જોરદાર મારી હતી કે પોલીસની કારના એરબેગ પણ બહાર આવી ગયા હતા અને કારના બે બોનેટને ખાસું એવું નુકસાન પહોંચ્યું હતું। જો કે આ ટક્કરમાં ફાયરિંગ કરનાર આરોપીઓ પણ નીચે પટકાયા હતા, જેથી તેમને પણ ઈજા થઈ હતી। ટક્કર બાદ પોલીસે ફાયરિંગ કરનાર સંજય ઉર્ફે સંજુ રમેશ તિવારી અને એક બાળ કિશોર આ બંનેને બે લોડેડ પિસ્તોલ તેમજ 7 કારતૂસ સાથે ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા, જે દરમિયાન પોલીસે બંનેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે પિસ્તોલ અને કારતૂસ ભાવેશ ઉર્ફે લાલો રામુ મેરે એક વકીલને મારવા માટે સોપારી આપી હતી અને નવસારી ખાતે રહેતા વકીલને મારી નાખવા માટે પિસ્તોલ તેમજ કારતૂસ આપ્યા હતા, જેથી પોલીસે ભાવેશ ઉર્ફે લાલો રામુ મેરને પણ ધરપકડ કરી હતી। સંજય તેમજ બાળકિશોરને પિસ્તોલ આપ્યા બાદ તેમણે પોતાની અંગત અદાવત જાવેદ પર ફાયરિંગ કરી તેની હત્યા કરી નાખવાની યોજના બનાવી હતી, જેથી પોલીસે ફાયરિંગ કરનાર એક બાળકિશોર તેમજ સંજય ઉર્ફે સંજુ રમેશ તિવારી તેમજ પિસ્તોલ આપનાર ભાવેશ ઉર્ફે લાલો રામુ મેરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલ 4/2/2023 રોજ સુરતના ઉધના રોડ ઉપર રોડ નંબર 9 ઉપર આ કામના જે ફરિયાદી છે એ જાવેદ સલીમ શાહ એ ભંગારનો ધંધો કરતા હોય એની દુકાને હાજર હતા। એ વખતે સવારના ભાગે આશરે 10-11 વાગ્યાની આજુબાજુ બે ઈસમો આવી મોટરસાઇકલ ઉપર આવે છે અને એના ઉપર ફાયરિંગ કરે છે, ફાયરિંગ કરી અને નાસી જાય છે। બનાવ ખૂબ જ ગંભીર પ્રકારનો હોય, ચકચારી હોય, આ કામે તાત્કાલિક મહેરબાન પોલીસ કમિશનર સાહેબે ક્રાઇમ બ્રાન્ચને આરોપીઓ પકડવા માટે ટાસ્ક આપવામાં આવેલો હતો। સરત સિંગલ સાહેબ આ બાબતે બધી ટીમ પાસેથી મોનિટરિંગ કરતા હતા આ કેસનું। એ દરમિયાન પીઆઈ જૈન ઝાલા સાહેબ અને એમની ટીમ ડીએમ રાઠોડ સાહેબ તથા એના માણસોને એક સ્પષ્ટ અને ચોક્કસ હકીકત મળે છે કે આ કામે જે બે ઈસમો છે મોટરસાઇકલ ઉપર ફાયરિંગ કરી અને નાસી ગયા છે એ લોકો ભીમરાડ ચેકપોસ્ટ પાસે ઊભા છે। આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા તાત્કાલિક ડીએમ રાઠોડ અને એમની ટીમ ત્યાં જાય છે। આ કામે આરોપીઓ છે એ પોલીસને જોઈ ગયેલા અને એમની ગાડી ઉપર પોલીસની ફોર વ્હીલ ગાડી ઉપર એ લોકો પોતાની મોટરસાઇકલ ચડાવી દે છે, એક્સિડન્ટ કરે છે। એ દરમિયાન પોલીસની જે ફોર વ્હીલ છે એના જે એરબેગ છે એ પણ નીકળી જાય છે, બોનેટ તૂટી જાય છે અને સામેસામા એક્સિડન્ટ થવાથી મોટરસાઇકલ પડી જાય છે અને આરોપીઓના માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે વાગે પણ છે। બંને આરોપીઓને પકડી લેવામાં આવે છે અને બંને આરોપીઓ પાસેથી બે પિસ્ટલ અને 7 કારતૂસ એ જ વખતે એની પાસેથી એના પજેશનમાંથી મળી આવે છે। એમાં જે એક આરોપી છે એ સંજય ઉર્ફે સંજુ તિવારી, જે ખૂબ જ માથાભારે ક્રિમિનલ, અગાઉ ઘણા બધા ગુનાઓની અંદર ધાળ, લૂંટ, મારામારી આવા અસંખ્ય ગુનાની અંદર પકડાયેલો હિસ્ટ્રી શીટર છે। એની સાથે એક બીજો છે એ જુવેનાઇલ છે। આ બંને આરોપીઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં એ લોકોને વેપન કોને આપ્યા છે એ બાબતે એ ભાવેશ ઉર્ફે લાલો રામુભાઈ મેર
જે પાંડેસરાનું રહેવાસી છે એમને આ બે હથિયાર પ્રોવાઈડ કરેલાનું કેફિયત આપે છે. આ બાબતે એમની વિશેષ પૂછપરછ કરતાં જે ભાવેશે જે બે હથિયાર આપ્યા છે, ભાવેશને એક નવસારીના એડવોકેટ સાથે એમને વેરઝેર હોય અને ઘણા સમયથી દુશ્મની ચાલતી હોય અને એને મારી નાખવા માટે આ બે આરોપીઓને હથિયાર પ્રોવાઈડ કરેલ હતા. પરંતુ આ જે બંને આરોપીઓ છે એ લોકોને એક આબિદ કરીને છે એમની સાથે દુશ્મની હોય અને એ લોકોએ પહેલાં એવું વિચારેલું કે નવસારીમાં જે એડવોકેટ છે એનું મર્ડર કરીએ, એની પહેલાં પોતાની દુશ્મની પણ કાઢી લઈએ અને જે આબિદ છે એનો ભાઈ જાવેદ એના ઉપર ફાયરિંગ કરેલ હતું. આમ હાલમાં 3 આરોપી પકડાઈ ચૂક્યા છે. સંજય ઉર્ફે સંજુ તિવારી, ભાવેશ મેર અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક. ક્રાઇમ બ્રાન્ચની અંદર આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ પીએસઆઈ ડીએમ રાઠોડ ચલાવે છે. તેમજ બંને આરોપીઓના રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે. રિમાન્ડ લઈ જ્યુડિશિયલ કસ્ટડી મળ્યાથી વધુ ગુના જે છે કે શું કામ આવ્યા હતા એ બાબતની પૂછપરછ કરવામાં આવશે.